હે ગાઈસ, તો હમણાં વાગા છે 4:15, એડિટિંગ ચાલુ છે. શું કર્યો આજે? એડિટિંગ શું કર્યો આજે? કેટલા વાગે ઉઠ્યા પહેલા તો ઈ કે? રાતના 10 વાગે. રાતના 10? હા, હવે હાલવાનું છે બાઇક રેલીમાં. હા, તો હું તો તૈયાર છું. વ્હાઇટ ટી-શર્ટ નો ડ્રેસ કોડ છે, તે અત્યારે લાયલા પર્પલ ટી-શર્ટ પહેર્યો છે. વ્હાઇટ ટી-શર્ટ અને બ્લુ જીન્સ એવી રીતના છે. તૈયાર થતા કેટલી વાર લાગશે એમ પૂછું? 5 મિનિટ. તો બસ હું નીચે આવી જસ્ટ અત્યારે 5 વાગે છે પૂરેપૂરા. અને યસ, વ્હાઇટ એન્ડ બ્લુ નો કોટ છે, તો વ્હાઇટ એન્ડ બ્લુ જ પહેર્યું છે મેં. હવે દીપની રાહ જોઈને ઊભી છું. 5 મિનિટ મંગલમ પાસે છે હમણાં, અને રસ્તામાં એટલા બધા જણાય વ્હાઇટ ટી-શર્ટ ને બ્લુ જીન્સ કચરો આમાં નાખી દેવા.
વધતી જાય છે, જેમ જેમ આગળ જાય એમ વધતી જાય છે, બધા જોડાતા જાય. યસ, અને રાત્રે જમણવાર પણ છે એટલે બધા ત્યાં ભેગા થશે એક જગ્યાએ. જમણવાર અહીંયા, હા, દરિયાસ્થાન મંદિર, હાંડલા ગરબી જ્યાં થાય છે ને ત્યાં. ભાઈ આપણે એવું હોય ને તો જુબેલી પાસે કોઈ બિલ્ડિંગ ઉપર કે ચડી જાય ને તો ત્યાંથી છે ને બહુ જ મસ્ત વ્યૂ આવશે. મહાશિવરાત્રીમાં કેમ ચડ્યા હતા? હા બસ એવી રીતે છે, ઉપરથી આખો વ્યૂ આવશે, જોરદાર આવશે. એક સાઈડ કેમેરા, એક સાઈડ ગોપ્રો, પછી મોબાઈલ. મોબાઈલ તમે ડિકીમાં નાખી દીધો છે. આ બધું સાચવવું જરાક મુશ્કેલ છે. તો બસ હવે અહીંયા આપણે પહોંચી ગયા છીએ અને ફટાફટ યાર લિફ્ટમાં હવે બંધ કરીએ જલ્દી. ઉભો દરવાજો બંધ નથી થયો, લગભગ થઈ ગયો, થઈ ગયો. ખર પાંચમા ઉપર ખતરનાક ડાયરેક્ટ આમ ઝાટકો કેવો આવ્યો, જબર આવ્યો. ભૂલતા નથી ને ચાવી બાવી, ચાવી નહી તો આઈ થિંક મેં બધું લઈ લીધો છે, કારણ કે મારો મોબાઈલ ડિક્કીમાં પડ્યો છે. બધા છે ને તે પ્રમુખ સ્વામી સાઈડ છે ને અમે અહીંયા જુબેલી પાસે બિલ્ડિંગ ઉપર ચડવાના છે. ઓ માય ગોડ, ઝટકા બહુ આવે છે યાર. ગો ગો ગો, લેટ્સ ગો. ઝૂમ લેન્સ છે ને, ઓ દીપ ભાગતે હુએ. જોજે વાયર છે, વાયર વાયર લેન્ડ કેબલ છે. આઈ થિંક લેવા પટેલ હોસ્પિટલ છે ને ત્યાં છે રવાડી, સોરી બાઇક રેલી. બસ અહીંયાથી આપણે ત્યાં સુધી ભુજનો વ્યૂ એન્જોય કરી. બેસ્ટ વ્યૂ યાર, દીપુ ફર્સ્ટ ટાઈમ આવી છું યાર, બહુ જ મસ્ત વ્યૂ છે. જુબેલી ગ્રાઉન્ડ તો જો કઈ દેખાય છે, જુબેલી ગ્રાઉન્ડ માં પાણી ભરાઈ ગયા છે. અહીંયા બે દિવસ વરસાદ શું પડ્યો, જુબેલી ગ્રાઉન્ડમાં અડધા સુધી પાણી ભરેલો છે. હવે શું ક્રિકેટ ટુર્નામેન્ટ કરશે? હમણાં બંધ છે બધું. હા મલાઈ તો દીપે ચાલુ ગાડીએ ખાધી. મેં કીધું ભાઈ તું ધીમી હાલા, મને તું ઠોકીશ ને પડશો ને તો કહેણા નહીં રહે. આપણી ગાડીની સ્કીલ તે જોઈ લીધી ને? હા ઓ જોઈ લીધી. ગાડીમાં આજે ક્યાં ટચ થઈ? ગાડી ક્યાં ટચ નહીં. હા હજી સુધી મારો પગ પણ ટચ નથી થયો કોઈથી. બસ અહીંયા કૃપા ફોટોગ્રાફી ને કરે છે વિડીયો ને, એ કે વાહ યાર શું છે. પ્રોપર જુબેલી ગ્રાઉન્ડ ની એક્ઝેક્ટ સામે અને હાઈટ ઉપર જે બિલ્ડિંગ છે ને એના ઉપર ઊભા છે, એટલે ત્યાંથી તો વ્યૂ યાર ગજબ નો જોય. અમે તો બધા, હું ને અંકિત ના, અમે તો બધા દિવાળી ના પણ આ બિલ્ડિંગ ઉપર ને આવતા હોઈએ. ઝંડા લહેરાવતા લહેરાવતા અને તો આઈ થિંક સો તમને અવાજ આવતો હશે. આ લોકો આવી ગયા છે, બધા નાચતા નાચતા આવે છે ને બાપરે બાપ, લાંબી લાઈન તો જો તું. એકાદ કિલોમીટર જેટલી લાંબી છે.
એક્ઝેક્ટલી પાછળ જુબેલી ગ્રાઉન્ડ છે આયરો, તો ત્યાં છે ને ચારે બાજુથી ફૂલ ટ્રાફિક થઈ ગયો છે. અને જો ઉમા રોડ ને ગાડીઓ ને આ બાજુ જો કેટલો બધો બ્લોક થઈ ગયા છે રોડ યાર. અને એમાં આપણે આ એપાર્ટમેન્ટ ચડવાનો વર્થ ઈટ છે કે નહીં? ફૂલી વર્થ ઈટ, જોવાની જ મજા આવે, જોવાની જ એટલી મજા આવે. બસ હજી અમે અહીંયા જ છીએ, 7:15 થાય છે તો અત્યારે ને પાછળ ખાલી તમે વ્યૂ જોવો યાર. સી ગાઈસ, વળી આવી ગયા છીએ આપણે લિફ્ટમાં, કે વળી જવાનું છે નીચે. વળી ઝાટકો આવશે તો આવશે. ઝાટકા લિફ્ટ છે આ, લિફ્ટનું નામ છે ઝાટકા લિફ્ટ. તો અમે છે ને ચાવી નતા લઈ આવ્યા, તો પપ્પા અહીંયા આવ્યા ને એમણે કીધું કે ભાઈ ચાવી હવે શું લેવા આવો છો, તો હવે ત્યારે તમે અગાસી ઉપર હતા. અમે કીધું કે બિલ્ડિંગ ઉપરથી નીચે નથી ઉતર્યા, તમે કોઈ મેડિકલ સ્ટોરમાં કે ક્યાંક પણ આપી દો એમ. તો એમણે કીધું કે ભાઈ તો તમે પછી લઈ લેજો. તો જો ભાઈ હવે ચાવી લઈને આવે છે ફાઇનલી. હવે આપણે અહીંયાથી વડાપાવ લઈ અને અરે હાલી બીજો કઈ લેવો છે? બીજો કઈ નહીં, તું ફોર્માલિટી માટે. ફોર્માલિટી કઈ નથી, તું બોલ દાબેલી ખાવી. હાલ મંગલમ માં જા. ભુજમાં છે ને એકદમ બેસ્ટ વડાપાવ મળતા હોય તો સંદીપ વડાપાવ ને બીજો એક છે જલારામ વડાપાવ. તો જલારામ વડાપાવ છે ને હોસ્પિટલ રોડ ઉપર છે, અને આજે આજે આપણે જે લીધા છે ને મંગલમ ઉપર હતો સંદીપ વડાપાવ. તો આ બંનેના બેસ્ટ વડાપાવ. કોઈના પણ જીવનમાં કાંઈ પણ ઘટના ઘટે, કોઈ ક્યાંકથી પડી જાય, કોઈ બીમાર થઈ જાય, કોઈનો કાંઈ પણ થાય, બ્રેકઅપ થઈ જાય, બધામાં પ્રોબ્લેમ મારામાં જ હશે કે ભાઈ દીપના કારણે આમ થયો. દીપના કારણે હમણાં વાગા છે રાતના 10. એમ તો તે કીધું કે દીપ ખા ને ખા અમાર દુકાને, કે દીપ જા માટે લઈ લઈ. આ માણસ કેટલો ડ્રામેબાઝ છે ને એ હું તમને કહું. આની તબિયત રોજ બગડેલી હોય, રોજ એમ જ કે કૃપા મજા નથી આવતી આજે, પછી લગનમાં દીપને કાંઈ નથી. અત્યારે વડાપાવ ખાવા ટાઈમે હી ઇઝ ઓકે, હવે એને તબિયતમાં નથી મજા, કારણ કે હવે એનો કામ થઈ ગયો છે. હેતુ આપણો હેતુ પૂરો થઈ ગયો વડાપાવ ખાવાનો, હવે તો ફ્રેન્કીમાં શું હોય એવડો. આટલી વિશાળ સંખ્યામાં પબ્લિક ફર્સ્ટ ટાઈમ હતી, એટલે ઓમ છે ને બાઇક રેલીમાં આમ આમ સ્ટક થઈ જાય. અહીંયા જરાક ગાડી હાલે, વરી બ્રેક મારો, વરી જરાક ગાડી હાલે. ત્યારે તો આજુબાજુનો જ વ્યૂ દેખાય, ખાલી આજુબાજુવાળા દેખાય. એટલે ઓમાં તો ઉપરથી દેખાય એટલે આમ બહુ મજા આવે. આખ્યા કોને કેટલી મોટી બાપરે હતી. તો મમ્મીને પપ્પાને બધા ત્યાં જમ્યા. જમી આવ્યા દીવે પાઉભાજી હતી. યસ, ખાલી અમે બે ઘરે આવ્યા બસ. તો બસ આજનો વિડીયો આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ. તો કોઈ પણ કારણસર તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયો લાઈક કમેન્ટ અને શેર કરજો. તો બસ આપણે મળી નવા વિડીયોમાં, ત્યાં સુધી તમારો અને તમારા પરિવારજનનું ધ્યાન રાખજો. આ દીપ કથા વાંચો.